જ જેથી કરીને આગેવાનોને સરળતા રહે. વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના તમામ રાજકીય પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. બીટીપીના પ્રમુખ સંયોજક છોટુ વસાવા, રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ, બીજેપીના નેતા મોતીસિંહ વસાવા તેમજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવાન સહિતના આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા. બિરસા મુંડા ભગવાન જે મહાનાયક છે, આદિવાસી સમાજ અને સમગ્ર ભારત દેશની અંદર સૌ પ્રથમવાર દેશની આઝાદી માટે લડત ચલાવવા માટે અંગ્રેજો હોય, ગુલામો હોય કે મોટા માલેતરો હોય, એમની સામે લડીને આદિવાસી સમાજને જાગૃત કરવામાં આવ્યો અને આ સમાજના પ્રેરણા આપનાર એવા બિરસા મુંડા ભગવાનની જ્યારે આજે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સ્મારક સમિતિ દ્વારા અમને ઘરે આવીને આમંત્રણ આપ્યું, અમને બોલાવ્યા, એમનો સ્મારક સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ એક મૂર્તિ ના રહી જાય પણ આદિવાસી સમાજનો દરેક નાગરિક એમાંથી પ્રેરણા લઈને પોતાના હક અને અધિકાર માટે લડતો રહે, જાગૃત કરતો રહે એવી શુભેચ્છા સાથે આજના પ્રસંગના આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આ પ્રસંગે છોટુ વસાવાએ ટિપ્પણી કરી હતી કે 3,000 કરોડ રૂપિયાનું ફંડ અને CSR વપરાય તો બિરસા મુંડા ભગવાનને પ્રતિમા માટે 10 લાખ રૂપિયા જેવી રકમ પણ મદદરૂપ થઈ વપરાવી જોઈએ. કારણ કે બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન છે અને તેઓ એક પ્રેરણાદાયક છે, ત્યારે આદિવાસી સમાજને તેઓમાંથી ખૂબ મોટી પ્રેરણા મળે તેમ છે. જો કે થોડો વિવાદ થયો હતો અને નેશનલ હાઈવે ઓથોરિટીની પરમિશન ન મળી હતી, જે બાબતે તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણો રોડ ઉપર હોય છે કે તેને હટાવતા નથી, પરંતુ આવા સારા કામ થતા હોય તેમાં તેઓ અડચણ ઊભી કરે છે. આજે ડેડિયાપાડા ખાતે યામોગી ચોકની અંદર જે બિરસા દાદાની પ્રતિમાનું અનાવરણ થયું છે એને ખૂબ મને આનંદ આવે છે. અને મારે કહેવું છે કે લોકો ફાળો કરીને આપે એના કરતાં સરકારે પણ આમાં મદદ કરવી જોઈએ, જેથી અજ્ઞાન લોકોને જ્યાં ટાઉન હોય ત્યાં આવી પ્રતિમા મૂકવી જોઈએ અને લોકોને ફાયદો થાય એ જાતની વાત કરવી જોઈએ. કેમ કે અત્યારે જે 2-3 વર્ષ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે સરદાર સાહેબની મૂર્તિ, એમાં CSR ફંડિંગનો ઉપયોગ થયો છે 3,000 કરોડનો, તો 10 લાખ રૂપિયા આવી મૂર્તિ મૂકવામાં શું વાંધો છે? એને મદદ કરવી જોઈએ જેથી ઘણા લોકો, જે લોકોની આર્થિક સ્થિતિ નથી એવા લોકો પણ મૂકી શકે અને એના જે અધિકારો છે એ સમજી શકે. અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.